વિકાસશીલ ગણાતા ગુજરાતમાં હાલ પણ એવા કેટલાક વિસ્તાર છે કે જે વિકાસ નામે શૂન્ય છે જો વાત કરવામાં આવે વડગામ ની તો વડગામ તાલુકાનું શિક્ષિત થી સજ્જ એવું

ફક્ત કુદરત ખોળે વર્શો થી જંગલ વિસ્તારમાં આખરે ક્યાં જાય આ વન સરકારની મોટી યોજનાઓ વિકાસની વાતો આ લોકો પાયાની સુવિધાઓથી સદંતર વંચિત ગુજરાત માટે ચોંકાવનારી બાબત છે અહીં વર્ષોથી અમલદારો નેતાઓ ફક્ત ચૂંટણી કરાવી વોટ કરાવી ચાલ્યા જાય છે પણ આ છેવાડાની માનવીની વિકાસની વાત અહીં સુધી પહોંચી કે પહોંચાડવામાં કરવામાં આવી છે વાત કરી રહ્યા છે અંબાજી હાઈવે સ્થિત આવેલ જલોત્રા થી ફક્ત પાંચ કિલોમીટર દૂર ડુંગરો ની માળા માં આવેલ કર્માવત તળાવ વિસ્તાર માં વસતા આદિવાસીઓ બંધુઓ વર્ષો થી અહીં ખેતીવાડી બકરા ચરાવી નિર્વાહ કરે છે તો તો જલોતરા ગામ અને આજુબાજુના વિસ્તારોના ગામોમાં ગામો લાકડાની ભારે વેચી આદિવાસી બહેનો પરિવાર ગુજરાન ચલાવે છે જ્યાં વડગામ ધારાસભ્ય દ્વારા અને વડગામ તાલુકાના નેતાઓ જળ અભિયાન માટે કર્માવત મોટું તળાવ બનાવવાની યોજના માટે અનેક રજૂઆત કરી પણ વડગામ ધારાસભ્ય ના પીએ અમરનાથ ભાઈ પોતાના સાથે ડુંગરોની સ્થિત આદિવાસી વિસ્તારના પચાસ ઘરની સાડા ત્રણસો ની વસ્તી ધરાવતું ગામનું કર્માવત ડુંગરોની તળેટી માં આવે છે ગામના લોકો યુવાઓ બાળકોની સ્થિતિ વિશે જાણકારી મેળવી ત્યારે ખુદ ધારાસભ્ય ના પીએ હચમચી ગયા હતા આ વિસ્તાર માટે હક અધિકાર માટે આગામી આદિવાસી દિવસ પર વિશેષ ઉજવણી ના દિવસે કલેક્ટર મારું નામ છે સાહેબ બેગડીયા ઉદાભાઈ જીવાભાઈ કર્મવાદ ના વતની આટલા વર્ષ થી પચાસ વર્ષ થી અમે રહીએ છીએ તો સુધી અમારી સરકાર કોઈ નિર્ણય લેતું નથી બરાબર છે આદિ જંગલ ખાતા ની જમીન ખેરણ કરીએ છીએ પણ કોઈ અમન સરકાર કોઈ હજી કોઈ સુધી પસાદ વર્ષ થયો પણ કોઈ હુદી અમારે કોઈ નિર્ણય લેતું નથી અને એક તો અમારે લાઇટની સગવડ નથી રોડની સગવડ નથી અને પોણી પીવાની સગવડ નથી જાય અહીંના સ્થાનિકો સાથે મીડિયા ટીમ દ્વારા સર્વે હાથ ધર્યો ત્યારે ખુદ મીડિયા પણ ચોંકી ઉઠી આ વિસ્તારમાં પાયાની સુવિધાઓથી વંચિત હઈના લોકો સાથેની મુલાકાતથી અહીના આદિવાસી વિસ્તારના ભાઈઓનો અવાજ સરકાર સુધી પહોંચાડવા મહામુસીબતે મુસીબતે અહીં પહોંચ્યા હતા અહીં પાયાની સુવિધા લાઇટ પાણી કે સ્કૂલ શાળા જોવા ન મળી ભણે ગુજરાત વાંચે ગુજરાત નું સૂત્ર અહીં ઢોইলું છે ફક્ત શોભાના ગાંઠિયા સમાન આંગણવાડી પણ બે કિલોમીટર દૂર રોડ રસ્તાના અભાવે અહીં નાના નાના ભૂલકાઓ ક્યારે જઈ શકતા નથી આ ગામના લોકો અહીં રોડની પાકી સડક આઝાદીના 73 વર્ષ પછી પણ કેવો હોય જોવા મળ્યો નથી પછી બીમાર માણસ માટે એકસો આઠ એમ્બ્યુલન્સ ક્યાંથી જોવા મળે અનેક પાયાની સુવિધાઓ વંચિત ગામ ઝંખી રહ્યું છે સરકારની યોજના સરકારી વન બંધુ યોજના ફક્ત કાગળ પર તો આ ગામ પ્રત્યે કેમ અમલદારો કે નેતાઓ જોવાની તસ્તી ન લીધી મારું નામ અમરનાથ છે હું ગળા ત્રણ વર્ષથી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પીએ તરીકે પ્રતિનિધિ તરીકે અહીંયા કામ કરું છું અને હું અહીંયા કર્માવત તલાવ મુલાકાતે ઘણી વખત આવ્યા છે આ લોકો અહીંયાના પચાસ ઘર આદિવાસી ભાઈઓના છે એ વર્ષો પીઢીઓ પીઢીઓ અહીંયા રહે છે પણ આજ સુધી એના ઘર એના જમીનો એના નામ પર નહીં થયા બે હજાર છમાં કેન્દ્ર સરકારે એવું કાયદા લાવ્યા એફઆરએના કાયદા બનાધિકાર બે હજાર છના કાયદા લાવ્યા જેમાં એવું છે કે ગામના બે વડીલો કહી દે એ ભાઈઓ નામે એની જમીન ચઢી જાવ છે સતત આ ગામના લોકો અહીંયાથી હાઈકોર્ટ સુધી હું પોતે સતત મામલતદાર કચેરી લઈને કલેક્ટર આપીશ પ્રાંત આફિસ ઘણા ચક્કરો મારા ભાઈઓના જોડે હું પોતે વારંવાર જાઉં છું કે આ લોકોના બનાધિકાર સમિતિ નિર્માણ કરીને લોકોના નામે જમીને ચઢી જાય આજ સુધી ગુજરાત સરકારના કાનના જો રેંગતું નથી અમે નિર્ણય લીધા છે કે નવ ઓગસ્ટ જ્યારે વિશ્વ આદિવાસી દિવસ તરીકે આખા દુનિયામાં આદિવાસી ઉજવણી કરશે ત્યારે અમે દરેક આદિવાસી ભાઈ બહેનો કલેક્ટર ઓફિસ પાલનપુર જશું અને સરકારના રજૂઆત કરશું કે આ શા માટે ઉજવણી છે કે જ્યાં અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ અમારી જમીનો છે અમારે દાદા બાબાઓ અહીંયા ખેડે છે તો પણ અમારે નામે જમીન કેમ નહીં આજ સુધી થયા બધું પ્રોસેસ અમે કર્યા ગ્રામ પંચાયતના ઠરાવ લઈને મામલતદાર કચેરી વડગામના તમામ અભિપ્રાય લઈને આપણે પ્રાંત ઓફિસમાં ઘણા એક વરસથી ત્યાં પેન્ડિંગ છે હજુ સુધી થયા નહીં એના માટે આપણે સતત લડીએ છીએ એક બીજા અત્યાર સુધી જો ગુજરાત સરકાર એવું કહેતા હોય ગામે ગામે અમે બિજલી પહોંચાયા રોડ રસ્તા ગટર બનાવ્યા આજ સુધી તમે જોઈ લો પાંચ કિલોમીટર લોકો પગે આવે છે અહીંયાથી નાના નાના બાળકોના જો રાઈટ ટુ એજ્યુકેશન કાયદા દિલ્હી સંસદમાં મંજૂર થયા હોય આ બાળકોના ભણવા માટે અહીંયાથી પાંચ કિલોમીટર પગે જવું પડે અને પાંચ કિલોમીટર આવું હોય તો કેવી રીતે ભણતર થઈ શકે બે કિલોમીટર દૂર આંગણવાડી છે અહીંયાથી બહેનોના ભાઈઓના નાના નાના છોકરાઓના જવાનું બહુ અઘરું છે જઈ શકતા એમ નથી એટલા માટે શિક્ષા છે વંચિત છે છોકરાઓ ત્રીજા નંબર એવું છે લાઇટ નથી લાઇટ માટે અમે ઘણા અહીંયા ટ્રાઈબલ વિભાગથી લઈને કલેક્ટર આપી પ્રાંત આપી મામલતદાર ઘણા પ્રયત્ન કર્યા છીએ અને સરકારના ચીમકી પણ આપ્યા છીએ કે અમે ગ્રાન્ટ બી અને લેટર પણ લખ્યા છે આવનારી સૌ મહિનામાં અહીંયા લાઇટ અને પાણીના સોય નહીં કરશે તો હજુ અમે એક આંદોલન મોટો અહીંયા ઊભા કરશું આ મોટી પ્રોબ્લેમ છે દેશની આઝાદીની તિહત્તર ચોહત્તરમાં વર્ષગાઢ જ્યારે આપણે ઉજવણી કરતા હોઈએ અને લોકોના લાઇટ નહીં રહેવા માટે ઘર નથી પાણી નથી આ એવું એવી પરિસ્થિતિમાં લોકો રહેતા હોય કાલે અહીંયાના સરકારના એક મોટા પ્રોજેક્ટ અહીંયા આવવાના છે આ લોકો અહીંયાથી વિસ્થાપિત હશે તો જો અહીંયા ચોપડે એના નામ ના હોય એના નામે જમીન ના બોલતી હોય તેના પુનર્વસન કેવી રીતે સરકાર કરશે એટલે એના જો અધિકારો છે અધિકારો છો અહીંયાના સમાજ વંચિત રહી જશે એટલા માટે અમે એ લડત આગળ લઈ જવાના છીએ જ્યાં સુધી અહીંયા રસ્તા પાણીના સરકાર સોય નહીં કરશે અને લાઈટ નહીં આપશે અમે આ તમામ ભાઈઓને લઈને વારંવાર લોકતાંત્રિક તરીકે કલેક્ટર ઓફિસના ધરણા કરવું હોય આંદોલન કરવું હોય સરકાર લાગે અમને કે અમે જેલમાં મૂકવાનું હોય જે બી કરવાનું હોય એ કરે અમે લોકશાહીમાં ભરોસા રાખીએ છીએ અને લોકતાંત્રિક તરીકે આપણે લડવાના છીએ અને નવ ડિસેમ્બર દરે નવ ઓગસ્ટના દિવસે આદિવાસી વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અમે દરેક ભાઈ બહેનોને અપીલ કરું છું કે તમામ ભાઈઓ કલેક્ટર કચેરી પહોંચે એના વાદયંત્રો આપણે સાહિત્ય સંસ્કૃતિ પ્રમાણે અને લોકશાહીમાં આપણે ભરોસા રાખે એવી રીતે આપણે પ્રોટેસ્ટ કર્યું છે અગર સરકાર આપણી માંગણીઓ માગશે ઠીક નહીં માગશે તો એ લડત આપણે આગળ લઈ જશું દીપક પૂરબ્યા સાથે રાજુ ગજ્જલ લાઈવ ગુજરાત ન્યૂઝ વડગામ